गुड मॉर्निंग डियर स्टूडेंट्स, आई एम राजेश बी पटेल फ्रॉम सी मातृ ग्रुप। लास्ट टाइम वी लर्नड यूनिट वन रीड वन द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट, इन विच वी लर्नड सीन वन, सीन टू एंड सीन थ्री। टुडे वी आर गोइंग टू लर्न सीन फोर। जस्ट पे अटेंशन। आई अराइव एट एवरेस्ट बेस कैंप ऑन 11th अप्रैल 2013 के हूँ अप्रैल 11, 2013 ना रोज एवरेस्ट बेस कैंप पर आवी पहुंची। एक्जेक्टली 2 years हैड पास सिंस आई वॉज थ्रोन आउट ऑफ द मूविंग ट्रेन। मने चालती ट्रेन मधी फेंकाई गए ने 2 वर्ष पसार थी चुक्या था। एट द कैम्प ना बड़ी सीम टू नो देट आई हैड एन आर्टिफिशियल लेग। कैम्प में कोई ने खबर नहीं कि मारो पग कृत्रिम के बनावटी है। वन डे वाइल रिटर्निंग माय लेग लेफ्ट लेग गॉट वेट विष्णु बिकॉज आई डिड स्लीप अ कपल ऑफ टाइम्स ऑन अ स्लीपरी सर्फेस। एक वक्त हूँ जब कैम्प में पासी आती थी एक लपसनी सपाटी जगह पर एक बे वारू लपसी पड़ी अने बरफ ने कारण मारो डाबो पग भींजाई गयो एटले के पड़ी गया। नेक्स्ट मॉर्निंग आई लेफ्ट आर्टिफिशियल लेग आउट इन सन टू ड्राई। एट दैट टाइम सम फॉरेनर रियलाइज दैट आई हैड ओनली 1 leg। आफ्टर दैट माय टीआर स्कोर। हम ए समय बीजा दिवसे सवेरे मैं आ मारो डाबो जो कृत्रिम पग तो एना भींजाई जवाना कारण मैं तड़का में सुकावा माटे मूको। ते समय केटलाक विदेशीओने खबर पड़ी કે મારો આ પગ એક જ છે, ખરો પગ એક જ છે, બીજો બનાવટી પગ છે। ત્યારબાદ મારી લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ। TRP નું ફૂલ ફોર્મ થાય ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એટલે કે મિઝર ફોર પોપ્યુલારિટી, આપણી લોકપ્રિયતા ખૂબ જ વધી જાય। ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન ટુ સાગરમાથા હેડ ઓફ સી ધ લોકલની फॉर द पीक ऑफ द एवरेस्ट। हमें सागर माथा ए दरिया ना देव एवरेस्ट शिखर माटे नु स्थानिक नाम छे। निमा कांचा वॉज माय माउंटेन गाइड। ही वॉज नाइस एंड हेल्पफुल नेपालियन मैन हु यूज टू स्कोल्ड मी एट टाइम्स वेर अपसेट। हमें निमा कांचा तो ये मारा अंतिम चढ़ाण जे हतु एमां निमा कांचा मारो पर्वतीय मार्गदर्शक हतो। તે ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળીયન હતો। જો તે ક્યારેક ખીજાય ને તો મને ક્યારેક ક્યારેક ધમકાવતો પણ ખરો, હું ઉદાસ થઈ જતો। ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન। હવે એવરેસ્ટ ચડવા માટે અમારી છેલ્લી જે પેઢી હતી શરૂ થઈ, રસ્તો શરૂ થયો। ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પણ આ રસ્તો ખરેખર ભયાનક હતો અને સાંકડો રસ્તો હતો। આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, ઇવન માય ऑक्सीजन वॉज रनिंग आउट। आई वॉज स्ट्रगलिंग विथ माय पेनिंग लेग। मारो ऑक्सीजन हूँ एक बे वक्त तो लपसी पड़ी, मारो ऑक्सीजन पर धीमे धीमे खत्म थई रह्यो हतो, पीड़ा आपी रही। मारा पग में खूब पीड़ा थती थी, तेम छतां हूँ संघर्ष करती करती आगळ वधी रही हती। माय शेरपा सेड आई मस्ट ट्वीट बट आई न्यू देट देर वॉज नो गोइंग बेक। मारा शेरपाए મને કહ્યું કે તારે આગળ વધવાનું છોડી દેવું જોઈએ પણ મારે પાછા વળવાનું નથી એવી મને ખબર હતી। આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન। આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ અને વિશ ધ કન્ટ્રી પ્લે। હવે શેરપાએ મને કીધું તારે પાછા વળી જવું એવો સતત આગ્રહ રાખ્યો, છતાં હું જબરજસ્તી આગળ ધપતી રહી હતી અને મારી પાસે શિખર પહોંચવા અને દેશનો ધ્વજ લહેરા હું ત્યાં પહોંચી શકું અને દેશનો ધ્વજ લહેરાઈ શકું એટલે પૂરતા પ્રમાણમાં મારી પાસે ઓક્સિજન હતો। વોટ હેપન આફ્ટર વર્ડ ડઝન્ટ મેટર એનીમોર। પછી તો આઈ ટોલ નિમા કાંચા, ફર મેં નિમા કાંચાના મક્કમદારથી જણાવી દીધું કે ચાલો ભાઈ જે કંઈ બી થશે જોઈ જશે કે છે। રિમેમ્બર None can defeat you until you concede. યાદ રાખજો જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી
તમને તમારા વિજય માર્ગમાંથી કોઈ હટાવી શકતું નથી, આગળ વધી શકો છો. તે સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિથ શટર, તમે સતત પ્રયત્ન કરતા રહો તો ક્યારેક એવા પ્રસંગોપાત મળતી નિષ્ફળતા પણ તમારા સફળતા તમને મળી જશે, તમારી કસોટી કરતી રહેશે. Then I could see him following me even as I continued to drag myself to the top. The drag continued till it finally happened. ભાઈ, મેં શિખર તરફ મારી જાતને સતત પ્રયત્ન કરતી રહી ખેંચવાનું ચાલુ જ રાખ્યું, અને મારો માર્ગદર્શન ધીમા કાંચા મારી પાછળ આવી રહ્યો હતો. થોડી વાર તો બધું બરાબર ચાલ્યું, મેં મારા શરીરને પરણે પરણે ખેંચ્યું. આમ ક્યાં સુધી ચાલ્યું? અંત સુધી ચાલ્યું, એટલે કે ટેકરી પર પહોંચી ગઈ ત્યાં સુધી ચાલ્યું. ધ ટોપ ઇઝ સ્મોલ, 20x20 આઈસ ટેબલ. હવે શિખર એ નાનકડા 20x20 આઈસ ટેબલ જેવું છે. આઈ શો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રી ફ્લટરિંગ પ્લાઉડલી. મેં ત્યાં જોયું કે કેટલાક દેશોના, જુદા જુદા દેશોના કેટલાક ધ્વજને મેં ત્યાં ગૌરવપૂર્વક લહેરાતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવંત રાખી, એ સ્મૃતિમાં મેં સંગ્રહી રાખી કે મેં એવું જણાવવાની મારે જરૂર નહોતી. ફાઇનલી એટલે એટ 10:55 AM ઓન 21st May 2013 આઈ વોચ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અંતે હું શિખર પર પહોંચી ગઈ 21 મે 2013 સવારના 10:55 AM. આજે દુનિયાનું જે ઊંચામાં ઊંચું શિખર છે એ શિખર પર હું પહોંચી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇનોસન્સ. મને એ સમયે એવું લાગ્યું કે હું નાચું, રડવાનું પણ મન થઈ ગયું અને ખડખડા રસી પડવાનું પણ મન થઈ ગયું. મારું મન સતત આજે મને લાગણી થઈ, એ લાગણી કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઈવ, દરેકને જીવંત રહેવા માટેનું કંઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માય, મારું પણ કદાચ એ જ કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઈઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ ધ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં મારા દેશનો રેકોર્ડ એટલે કે વિક્રમ નોંધાવવા માટે મારા હાથમાં બને એટલા શક્ય હાથ ઊંચા કરી અને મારા દેશનો ધ્વજ મેં લહેરાવ્યો. અને હું અપંગ વ્યક્તિ કે એક પગ સાથે હું માઉન્ટ એવરેસ્ટ ચડ્યો, એ મારા માટે ખરેખર અદ્ભુત બાબત છે. જોઈ મિત્રો.